YouTube પર સનરાઈઝ એકેડમી સર્ચ કરો, સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને દબાવી આપો. ચાલો મિત્રો, સ્વાગત છે તમારું સનરાઈઝ એકેડમી YouTube ચેનલ પર. આજે આપણે વાત કરીશું સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ કોલેજ જે ચાલી રહી છે તેમાં આઈટી ડિપાર્ટમેન્ટ અને તેને સંલગ્ન બીજી બધી જ ડિપાર્ટમેન્ટની અંદર જનરલ ડિપાર્ટમેન્ટના જે સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જેમના લેક્ચર્સ ઓનલાઈન માઇક્રોસોફ્ટ ટીમમાં લેવામાં આવી રહ્યા છે, તો તેના માટે તમારે શું કરવાનું રહેશે? તો સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોરમાં જઈને માઇક્રોસોફ્ટ ટીમનો જ્યાં તમને દેખાય છે એ પ્રકારની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને માઇક્રોસોફ્ટ ટીમ એવું સર્ચ કરવાનું રહેશે કે ભાઈ તમે જસ્ટ ટીમ્સ લખશો તો પણ તમને મળી જશે માઇક્રોસોફ્ટ ટીમ, અને એને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. મારી પાસે ઓલરેડી ઇન્સ્ટોલ્ડ હોવાથી મને ઓપન અને અનઇન્સ્ટોલ દેખાડે છે. ઓલરેડી ટીમ્સ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ્ડ જ છે, એટલે મારે તમને ટીમ ઇન્સ્ટોલ કરીને દેખાડવાની જરૂરિયાત નથી, જેનાથી આપણા વિડીયોનો ટાઈમ ઓછો થશે. તો હવે હું તમને દેખાડું કે સૌથી પહેલાં તો તમે વોટ્સએપમાં આવશો. વોટ્સએપમાં આવીને તમે જોશો તો તમને આ રીતે BPTI IIT નું એક બ્રોડકાસ્ટ લિસ્ટ જોવા મળશે. આ બ્રોડકાસ્ટ લિસ્ટની અંદર આ બધી જ માહિતી શેર કરવામાં આવે છે. તો હવે આ માહિતી તમે જુઓ છો તો એના આધારિત તમે જોઈ શકશો કે આ પ્રકારની એક PDF ફાઇલ આપવામાં આવેલ છે, અને આ PDF ફાઇલની અંદર અલગ અલગ વાર મુજબ, અલગ અલગ તારીખો મુજબ દરેક સબ્જેક્ટ વાઇઝ બપોરે 11 થી 12, 12 થી 1, 3 થી 4 અને 4 થી 5, આમ 4 લેક્ચરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. આજે બુધવારે 21 તારીખે 11 થી 12 ઇંગ્લિશના લેક્ચર માટે આપણે જોઈએ અને એની લિંક ઉપર જઈને આપણે ક્લિક કરીશું. એટલે આપણને પૂછવામાં આવશે કે તમારે જે લેક્ચર અટેન્ડ કરવો છે એ લેક્ચર તમે ક્યાં અટેન્ડ કરવા માગશો. એટલે હું કહીશ કે મારે માઇક્રોસોફ્ટ ટીમમાં અટેન્ડ કરવો છે, એટલે હું માઇક્રોસોફ્ટ ટીમમાં જઈશ. માઇક્રોસોફ્ટ ટીમમાં જઈશ એટલે મને સાઇન ઇનનો ઓપ્શન આવશે, અને જો અગાઉથી સાઇન ઇન કરેલું હશે તો જસ્ટ તમારું નામ જ ડિસાઇડ થશે કે તમારે નામ ચેન્જ કરવું છે કે આ જ નામ ઉપર તમારે કામ આગળ કરવું છે. જોઈન્ટ મીટિંગ આવે છે, જોઈન્ટ મીટિંગ કરશો એટલે તરત જ તે પૂછવામાં આવશે કે ભાઈ કયા નામથી તમારે જોઈન કરવું છે. મેં મારું નામ લખેલું છે અને એના પર હું જોઈન આપું છું. એટલે જે કંઈ પણ લાઈવ ઇવેન્ટ આપણને BPTI તરફથી ફિઝિક્સની ચાલી રહી છે એમાં લઈ જશે. બટ એકચ્યુઅલી જોઈએ તો BPTI તરફથી એ લાઈવ ઇવેન્ટ હજુ સ્ટાર્ટ થઈ નથી. 11 થી 12 જે લેક્ચર છે જે 11:30 થવા છતાં પણ હજુ આ સ્ટાર્ટ થયો નથી, બરાબર છે? તો આ રીતે જો સ્ટાર્ટ હશે તો આપણને સ્ટાર્ટ દેખાડશે,